ના પ્રાયોજક છે. पार्टी नगरपालिका द्वारा कांग्रेस ना सदस्य ना हस्ते 17.49 लाख ना आरसीसी रोड नु खातमुहूर्त करायो. पार्टी नगरपालिका द्वारा आज रोज पार्टी बजार स्थित पटेल बेकरी थी मच्छी मार्केट सुधी ना 17.49 लाख ना खर्चे थनार आरसीसी रोड नु कांग्रेस ना सदस्य तथा पार्टी शहर कांग्रेस प्रमुख ना हस्ते खातमुहूर्त करवामां आव्यो. पार्टी नगरपालिकाना बीजा 2.5 वर्ष माटे प्रमुख उपप्रमुखनी महामुश्किलीए वणी थया बाद 7 થી વધારે મહિનાઓ થવા છતાં કારોબારી સહિત કોઈપણ ખાતાકીય વહેંચણી ન થતા અનેક સદસ્યો નારાજ હોય. છેલ્લા કેટલા સમયથી તેઓએ પાલિકા ખાતે આવવાનું છોડી દીધું છે. ફક્ત પ્રમુખ અને ઉપપ્રમુખ સિવાયના સદસ્યો પાલિકા તથા અન્ય કાર્યક્રમોમાં પણ દેખાતા નથી. આજરોજ જાહેર રજાના દિવસે પાર્ટી પાલિકા પ્રમુખ હસુભાઈ રાઠોડ, ઉપપ્રમુખ સંગીતાબેન પટેલના પાર્ટી પટેલ બેકરીથી મચ્છી માર્કેટ સુધીના આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવા પહોંચ્યા હતા, પરંતુ ભાજપ સદસ્યોની પાંખી હાજરી વચ્ચે કોંગ્રેસના સદસ્ય અને પાર્ટી શહેર કોંગ્રેસ પ્રમુખ બિપિનભાઈ પટેલના હસ્તે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પાડી નગરપાલિકા હદ વિસ્તારના વોર્ડ નંબર 4 માં આજ રોજે આરસીસીના રોડના રસ્તાનું ખાતમુહૂર્ત થયું છે. આ રોડ ખુલ્લે 17,49,000 રૂપિયાના ખર્ચે બનવા જઈ રહ્યો છે. જે રોડ આરસીસીનો રોડ છે. આખા પાડી ગામના અંદરમાં મુખ્ય હાર્ડ સામાનનો બજાર છે. અહીં આગળ પટેલ બેકરીથી લઈને તળાવની પાર સુધીના અંદરમાં દરેકે દરેક જગ્યા પર દરેકે દરેક વેપારીઓની એટલે કે દરેકે દરેક માર્કેટો આવેલા છે. શાકભાજી માર્કેટ, મચ્છી માર્કેટ, મટન માર્કેટ એવા તમામ વાળો સૌથી વધારે ગામમાં જો કોઈ રસ્તોનો ઉપયોગ થતો હોય તો કદાચ આ જ રસ્તાનો ઉપયોગ થાય છે. અને આ જ વોર્ડના સભ્યોની માંગને લઈને આજે 2 વર્ષ પછી આજે આ રસ્તાનું ખાતમુહૂર્ત આજે જે થયું છે એ ખરેખર ખુશીની વાત છે. આરસીસીનો રોડ છે. ગામના પ્રથમ વ્યક્તિ એવા શ્રી હસુભાઈએ હમણાં જ કીધું છે કે આ ગામનો જે રોડ બનવા જઈ રહેલો છે આ રોડના અંદરમાં કોઈ પણ ભ્રષ્ટાચારનું કામ કોઈ પણ કાર્ય થશે નહીં ને થશે પણ નહીં અને ચલાવીશું પણ અને ચાલવા દઈશું પણ નહીં. હાલમાં જોયું છે કે ગામના વિવિધ રસ્તાઓના અંદરમાં જે બીજા કોન્ટ્રાક્ટરો છે એ લોકોના કોન્ટ્રાક્ટરની કામગીરીમાં થોડી ઘણી ઉપર નીચે થયેલું છે. જે ભ્રષ્ટાચારની બહુ આવેલી છે પણ અમે ખાતરી આપીએ છીએ અમારા વોર્ડ નંબર 5ની જનતાને અને અમારા પાડી નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી વતી આખા ગામની જનતાને અમે એક મેસેજ આપીએ છીએ કે અમારા વોર્ડ નંબર 4ના અંદરમાં જે રસ્તો બનવા જઈ રહેલો છે એ સૌથી સારો રસ્તો હશે, મજબૂતાઈ બરોબર છે, ટકાઉ હશે અને એની જે આવરદા છે 5 વર્ષની કે 3 વર્ષની એ આવરદામાં આ રસ્તો ખરેખર સાચો ઉતરશે. 1 પણ રૂપિયાનું ભ્રષ્ટાચાર અહીં ચલાવી લેવામાં આવશે નહીં અને ચલાવીશું પણ નહીં. આજે રસ્તો બની રહ્યો છે ખરેખર ગામજનો માટે ખૂબ સારી વાત છે. અને આજે અમારા વોર્ડ નંબર 4ના આ સાથે તમામ સભ્યો હાજર છે. પાડી નગરપાલિકાના પ્રથમ પ્રમુખ શ્રી હસુભાઈ રાઠોડજી છે, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી સંગીતાબેન પટેલ છે, પાડી નગરપાલિકાના વોર્ડ નંબર 3ના સભ્ય શ્રી કિરણભાઈ છે અને સાથે સાથે અમારા પાડીના વેપારી મંડળના સભ્યો છે, ગામજનો છે. ખૂબ આજે ખુશીની વાત છે કે આજે 17.5 લાખના ખર્ચે જે રોડ બની રહ્યો છે તે બાબત ઘણી સુખદ બાબત છે.